વાપી ટાઉન વિસ્તારમાં ધોરણ 4 માં અભ્યાસ કરતી પરપ્રાંતીય પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી, જે અંગે પોલીસને જાણ કરતા લાશને કબજો લઈ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઈ અણબનાવ બન્યો હોય તેવું સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. પોલીસે તાત્કાલિક લાશનો કબજો લઈ ચલા સરકારી હોસ્પિટલમાં મોકલાવી પીએમની કામગીરી હાથ ધરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તબીબને શંકા જતા તેમણે બાળકીની લાશને પેનલ પીએમ માટે સુરત રવાના કરી હોવાનું જાણવા મળે છે. મોત અંગેનું રહસ્ય ઉકેલવા માટે પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળકીના સંબંધીએ જણાવ્યું હતું કે બાળકી ઘરમાં બધાની લાડી અને ભણવામાં હોશિયાર હતી, તે જોતા આવું કરી જ નહીં શકે. બનાવ બાદ દરવાજો પણ ખુલ્લો હતો, તેની ઊંચાઈ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે. એમ લાગે છે કે તેની સાથે કંઈક ખોટું થયું છે. વાપી ટાઉન વિસ્તારમાં એક 9 વર્ષની બાળકીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ છે. એના માતા પિતા બંને જોબ ઉપર ગયેલા હતા, એનો ભાઈ પણ જોબ ઉપર ગયેલો હતો, ઘરે કોઈ હતું નહીં. પડોશીએ જ્યારે રૂમ ખોલ્યો ત્યારે એ બાળકી લટકેલી હતી. એ આધારે પોલીસે એને ઉતારી અને હોસ્પિટલ લઈ ગયા છે અને એના પિતાજીની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરી એનું પીએમની કાર્યવાહી ચાલુ છે. પીએમ થયા પછી એ બધું સ્પષ્ટ ખ્યાલ